રાજ્યમાં મહિલાઓને સશક્ત બનાવવા ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયા બાદ સારી કામગીરી કરીને શહેર અને ગામને વિકાસલક્ષી બનાવે તેના માટે રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને અમલમાં લાવી છે, જેના થકી મહિલાઓ રાજકીય ક્ષેત્રે સારી કામગીરી કરીને તેમનામાં રહેલા કૌશલ્યને બહાર લાવી શકે. પરંતુ વાત કરીએ ડીસા તાલુકાના નવા ગામની, તો આ ગામમાં આવેલી નવા ગ્રામ પંચાયતમાં શારદાબેન મથુરજી ઠાકોર સરપંચ તરીકે ચૂંટાયા હતા, પરંતુ આ ગામનો સમગ્ર વહીવટ અત્યારે શારદાબેનના બદલે તેમના પતિ મથુરજી ઠાકોર કરી રહ્યા છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયતમાં જો મહિલા સરપંચ હોય તો ગ્રામ પંચાયતનો સમગ્ર વહીવટ મહિલા સરપંચે જ કરવાનો હોય છે, ત્યારે નવા ગામમાં તો શારદાબેનને હંસિયામાં ધકેલી તેમના પતિ જ સરપંચ બની બેઠા છે અને સ્થાનિક તલાટી સાથે મળીને ગામમાં ગેરવહીવટ ચલાવી રહ્યા છે. તાજેતરમાં 14મા નાણાપંચ અંતર્ગત સરપંચ પતિએ જાતે કોન્ટ્રાક્ટ લઈ બનાવેલા નવીન સીસી રોડ માત્ર 2 મહિનામાં જ તૂટી જતા મહિલા સરપંચ પતિના કથિત ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. ત્યારે આ ભ્રષ્ટાચાર સરપંચ પતિ માથાભારે હોય અનેકો સભ્યો પંચાયતની મિટિંગમાં ગેરહાજર હોવા છતાં એમની જગ્યાએ ગામમાંથી બીજી મહિલાઓને બોલાવી મિટિંગ ભર્યાને ઘટનાની ખુદ પંચાયતના સભ્યોએ ડીસા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ગ્રામજનો તેમજ પંચાયતના સભ્યોએ ગેરવહીવટ તેમજ રોડમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર તેમજ બિન અધિકૃત બોલાવેલી મહિલાઓની મિટિંગને લઈ ઉચ્ચસ્તરીય રજૂઆત કરતાં ચકચાર મચી ગઈ છે. આ મહિલાઓ કોણ અને ક્યાંથી બોલાવવામાં આવી હતી તે અંગે તપાસ થવા ઉપરાંત રાજ્ય સરકારના સ્ત્રી સશક્તિકરણની ધજ્જિયા ઉડાવી રહેલા આ સરપંચ પતિ સામે વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તે આવનારા સમયમાં જ ખબર પડશે. ડીસા તાલુકાના નવા ગામે ગ્રામ પંચાયતના સભ્ય સાગરભાઈ દેસાઈ 14મા નાણાં પંચમાં જે રોડની કામગીરી કરેલ છે નબળી કક્ષાની છે, તેમાં 18, 19, 20મો 14મા નાણાં પંચમાં મોટો ભ્રષ્ટાચાર કરેલ છે, તેમજ સરપંચના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે અને તેમના પતિથી પોતે જાતે કોન્ટ્રાક્ટર લઈ અને કામ કરેલ છે, તે રોડ ઉપર હાલ કપસી ઉખડેલ પડેલ છે. તે રોડનું કામ ચાલુ હતું અને તાલુકા કક્ષાએ અમે અરજી આપેલ, તેમજ તાલુકા કક્ષાએ તે TDO સાહેબ સિંહ જે કોઈ તપાસ કર્યા વગર તેમનું CC મંજૂર કરી અને બિલ ચૂકવી દીધેલ છે. તટસ્થ કોઈ તપાસ થયેલ નથી. ગત અમને 20-25ના ગ્રામ પંચાયતની અમારી મિટિંગ હતી, તે એજન્ડાની મિટિંગમાં અમુક 9 સભ્યોમાંથી 2 જ સભ્યો હાજર હતા અને સરપંચના પતિ પોતે બેસી અને ખોટું કરી ગામમાંથી મહિલાઓ લાવી અને મિટિંગ ઓનલાઈન કરાવી મંજૂર કરાવેલ છે. તાલુકા કક્ષાએ ફોટા મોકલેલ છે, તે ફોટાના પુરાવા પણ અમારી પાસે છે. પોતે જાતે વહીવટ કરે છે અને તેમને કોઈ પણ કહેવા જાય તો દાંત ધમકી આપે છે. ગામ નવા તલકો ડીસા, આ રોડનું કામ બહુ નબળું છેલ્લું છે. ત્યારે એમને કીધેલું કે આ રોડ થોડો વ્યવસ્થિત બનાવો, તો પણ એ પોતે માનતા નથી અને આ કામ બહુ નબળું કરેલું છે. 14મા નાણાં પંચના પૈસા બહુ વિખરી ગયેલા છે અને તલાટી અને જે કહેવા જાય તો તલાટી એક ઓમસેન તેમસેન કરે છે, એટલે એ કે તમારે મને કોઈ પૂછવાનું આવતું નથી. મારું ગામ નવા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, ગામના વતની છું અને અંબાજીથી મળી શમશાન સુધી જે રોડ બનાવેલો છે ને એ હાલ ખરી ગયો છે, પોકળી ઉખડી રહી હાલ, અને વરસાદ આવશે તો એ રોડ રહે જ નહીં. આ રીતે જે સરકારની ગ્રાન્ટમાં રોડ બનાવ્યો છે એ હાવ હલકી ગુણવત્તાવાળો છે. હું એટલું જ કહેવા માગું નવા ગામ પંચાયતને કે નવા ગામમાં રોડ બનાવેલ છે એમાં કોઈ જ કામ કરેલ નથી, એમાં કાકરી ઉઠેલી છે, એમાં કોઈ જ કામમાં એટલે કોઈ એમાં 5% ગુણવત્તા નથી રોડની અંદર બરાબર. પછી મિટિંગ બોલાવે તો ખોટા ખોટા સભ્યની સહીઓ કરાવે છે બરાબર. હવે આ રોડ ચોમાસું આવશે, અમારે તૂટી જશે, અમારે ખેતરમાં આવવાનો રસ્તો કોઈ છે નહીં, અમારે ક્યાંથી નીકળવું બરાબર છે, અમારે ક્યાં નીકળવું એનો કોઈ રસ્તાનું કોઈ બી ઉલ્લેખન થાય એમ નથી. અહીંયા ગટોનું પાણી આવે તો ગટોનું પાણી તો ખાડો ભરીને ત્યાં આવે છે, અમારે ક્યાંથી નીકળવું. ખોડિયાલમાની માતાનું મંદિર છે ને ત્યાં આગળથી અમારા નાળા આગળ નીકળાય એવું કોઈ રસ્તો નથી. ગામના સરપંચ કોણ છે? અને અમારા ગામના સરપંચ છે શારદાબેન, વહીવટ કરે છે એમના મથુરજી અમારું ગણો ને. સરપંચ તો શારદાબેન તો કદી અહીંયા પંચાયતમાં આવતા છે ને, એમનો વહીવટ મથુરજી પોતે કરે છે. એટલે આનો કોઈ બી, હું તો એટલું કહું છું કે તલાટી સાહેબે ના ચલાવવું જોઈએ. તલાટી સાહેબને પહેલું તો તલાટી ઉપર જ આવે કે આવીને ગેરવર્તન શાના સાથે ચલાવે છે, પહેલું તલાટી ઉપર જ કેસ થવો જોઈએ કે તલાટીને આ ચાલવું ના જોઈએ. પહેલું એમ જ કહેવાય કે સરપંચ પોતે હાજર થવું જોઈએ. તલાટી સાહેબને એટલું કહેવું જોઈએ કે પોતે સરપંચ હોય તે ત્યાં 5 મિનિટે 10 મિનિટે હાજરી આપો, બીજા માણસો એને ત્યાં સહી કરી જાય ચાલે નહીં. મિટિંગ હોય તો કોકને લઈને બેસાડી દે એવું થોડું ચાલે છે. આ ગામ છે, આ કોઈ બીજો કોઈ રસ્તા વસ્તુ નહીં કે રખડતી વસ્તુ છે. અહીંયા ગામનું બધે પબ્લિકને હાજર જોઈએ, ગામની મિટિંગ હોય તો ગામની સભા હોય ત્યાં બધી પબ્લિકને હાજર થવું જોઈએ અને ગામનું ચોખ્ખું કહેવું જોઈએ અને ત્યાં પોતે સરપંચ પોતે હાજર થવું જોઈએ, બીજો માણસ ચાલે ના ત્યાં આગળ અને બીજા લોકોની સહીઓ કરાવે કાલે ચાલશે નહીં. આ ગામમાં હું ખુદ કહું છું ને આજે કહું છું ને ફરી એવું છે તો ફરી હું
મીડિયા થ્રુ અરૂબરૂ હું કહીશ પોતે બરોબર છે.